રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરાઈ રહ્યો છે, જે અંતર્ગત ગુરુવારના રોજ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તો વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષની ઉજવણીને લઈ ઉજવણી કરાઈ રહી છે. તો કોંગ્રેસે રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીના વિરોધમાં સરકારના પ્રજા વિરોધી કામો સાથે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ હતી. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાઈ હતી, ત્યારે ગુરુવારના રોજ માતાવાડી સર્કલ પાસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકારનો વિરોધ કરાયો હતો. સુરત કોંગ્રેસ પ્રમુખ નેશદ દેસાઈ સહિતના કોંગ્રેસીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેઓની પોલીસે અટકાયત કરી હતી. આજે આ જગ્યાએ અમે કિસાનના પર થયેલા અત્યાચારો બાબતમાં અને કિસાનો જે આત્મહત્યા કરી રહ્યા છે એ બાબતમાં અને ખાસ કરીને સૌથી વધારે ખેતીની જમીનોનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખરેખર તો વિકાસ માટે પડતર જમીન લેવાય, ખેતીની જમીનો ના લેવાય. અને સૌથી મોટો મુદ્દો આજે ગુજરાતમાં ખેડૂતોની સામે આવીને ઊભો રહ્યો છે. અને કૃષિ કાયદાઓ, જે ભારત સરકાર કૃષિ કાયદાઓ છે, એ કૃષિ કાયદાઓનો અમે સરિયામ વિરોધ કરીએ છીએ અને કૃષિ કાયદાઓ પાછા ખેંચવા અમે વિનંતી કરીએ છીએ. અને કિસાન આંદોલનને અમે સંપૂર્ણ સમર્થન આપવા માટે, કિસાન જાગૃતિ માટે આ કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ. જી, માંગ નહીં સંતોષાય તો અમે આ વિસ્તારોમાં જ્યાં વધારે કિસાનો રહેતા હોય એવા વિસ્તારોમાં અમે દર અઠવાડિયે, દર મહિને અમે કાર્યક્રમો આપીશું જનજાગૃતિ માટે. અને જનજાગૃતિ માટે અમે આ કિસાનના રક્ષણ માટે અમે આંદોલન કરીશું. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્ય સરકારની ઉજવણીના વિરોધમાં દેખાવો કરવાની જાહેરાત કરાઈ હોય, જેને લઈને રોજે રોજ અલગ અલગ મુદ્દાઓ સાથે રાજ્ય સરકારનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.